સુરતના કાલીપુર આંબાવાડી વિસ્તારમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. વહુ પોતાના સસુરાલના ઘરેણા અને રોકડા રૂપિયા લઈ પોતાના ભાઈઓને બોલાવીને ગાળાગાળી કરીને લૂંટ કરીને નાસી ગઈ હતી. જી, આપનું નામ? જી, મારું નામ છે જાવેદ ખાન. જાવેદભાઈ, આ કઈ જગ્યા છે? હા, અંબાવાડી ગાલીપુર જુમાસા ટેકડા. ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો તેની વિગત અમને આપશો સાહેબ? અમે હું છે સાહેબ કે અહીંયા આવેલા હતા અમારા સાળાને લોકો. પહેલા તો એની મામાની પોયરીને એ લોકો બધા અહીંયા દાવત દેવા આવેલા હતા, તો દાવત મેં કબૂલ કરી. તો મેં દુકાન પર હતું, હવે દુકાન પર હતું તો તારે લોકોએ ગાડી મૂકીને અહીંયા આવી ગયા ડાયરેક્ટ. ને તા મારી મમ્મી મારી દુકાનમાં બેસેલા હતા, તો બેસેલા હતા તો એ લોકો ત્યાંથી મેં મને બોલાવવા આવ્યા મારી વૈરી કે ભાઈ ચાલો, એ લોકો આવેલા છે તો તમે ત્યાં ચાલો. તો મેં કીધું કે મારો ધંધો ચાલુ છે, એ લોકો અહીંયા આવે તો મને મળી લે. તો બોલે કંઈ જરૂરત નથી, બોલે અહીંયા આવવાની, એ લોકો અહીંયા કંઈ આવશે અવાશે. ને પછી એ પછી અહીંયા આવીને હું જમવા બેસેલો હતો રાતે, તો જમવા બેસેલો હતો તો એ પેલી લોકોની વાત કાઢી ને એમાં મગજમારી ચાલુ કરી. મગજમારી ચાલુ કરતો તો ખાતા ખાતા ઉઠી ગયો મેં જમતા જમતા. ને પછી એને બહાર ગયો, હવે મારી બધી બહાર ગઈ. ને પછી બધાને આમ મોલ્લાવાળાને જમા કર્યા. જમા કરીને પછી એને અમારા શાળાને ફોન કર્યો, તો અમારા શાળાને મારા સાસુ આવીને અહીંયા બધી તોડફોડ ને બધું લૂંટીને ચાલ્યા ગયા. શું શું લઈ ગયા છે લોકો? એ બે વીટી હતી મારી બેબીની, મારા પોયરીની, પેલા કાનના બાલી આવે છે ને એ છે, અને 15,000 રૂપિયા રોકડા લઈ ગયા. અત્યારે કેટલા મત્તાનો સામાન લઈ ગયા? કેશ લઈ ગયા છે? હા, કેશ 15,000 રૂપિયા છે, અને પછી આ 20-25,000 નો દાગીના હોય. આ બાબતે તમે કોઈ પોલીસ ફરિયાદ કરી છે? હા, અમે રાતે ગયા હતા પોલીસ ફરિયાદમાં, તો એ લોકોએ કીધું કે લખિતમાં લાવો તમે. લખિતમાં લઈને તમે અહીંયા અરજી આપી દો.